બીજાપુર કોંગ્રેસ દ્વારા કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાનો પરના પોલીસ દમનના મુદ્દે આવેદનપત્ર સુપ્રત કર્યું। વૈશ્વિક કોરોના મહામારીમાં લોકડાઉનના પરિણામે લોકોના તમામ ધંધા રોજગાર બંધ છે। સામાન્ય લોકોનું તેમાં પણ મધ્યમ વર્ગનો જીવન નિર્વાહ ચલાવવો હાલમાં મુશ્કેલ થઈ ગયો છે, ત્યારે તેવા સમયે જગતનો તાત સૌથી વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। મોંઘા ખાતર, મોંઘું બિયારણ, મોંઘીદાર જંતુનાશક દવાઓ, મોંઘી વીજળી, સિંચાઈના મોંઘા પાણી સહિતના કારણે દિવસે ને દિવસે ખેતી અને ખેત પેદાશો મોંઘી બનતી જાય છે। હાલમાં ખેડૂતોને ખેત પેદાશોના ભાવ મળતા નથી, ત્યારે ખેડૂતના પ્રશ્નો માટે વહીવટીતંત્ર જાગૃત થાય તે હેતુસર ડુંગળી સહિતની ખેત પેદાશો પીએમ કેર ફંડમાં જમા કરાવવા ગયા હતા, ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયા અને ખેડૂતો દ્વારા રાજકોટ કલેક્ટર સમક્ષ ગયા, ત્યારે પાલભાઈ આંબલિયા સહિત ખેડૂતોને પોલીસ દ્વારા માર મારવામાં આવતા ગુજારેલ દમનના વિરુદ્ધમાં કોંગ્રેસના કાર્યકરોએ મામલતદાર જી કે પટેલને આવેદનપત્ર આપી દમનકારો સામે પગલાં ભરવા માટે આવેદનપત્ર આપી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં જણાવવામાં આવ્યું હતું। તેમજ એકેડેમી એક્ટના કાયદાનો દુરુપયોગ કરી ખેડૂતો પર દમન ગુજારી ભય ઊભો કરવામાં આવી માર મારવામાં આવી રહ્યો છે। હાલ ખેડૂતો કફોડી સ્થિતિમાં જીવી રહ્યા છે। તેમની બીજી ઘણી રજૂઆતો, જેમાં વીજળી બિલ માફ કરવા તેમજ ખેત પેદાશોના ભાવ મળતા નથી, ખેડૂતોના માલના ટેકાના ભાવ મળતા નથી તો ખેડૂતોને ટેકાના ભાવો આપવા જોઈએ વગેરે રજૂઆતો સાથે કોંગ્રેસના કાર્યકરો સહિત અગ્રણીઓ વિજયભાઈ એલ પટેલ, જિલ્લા સદસ્ય અશોકસિંહ વિયોળ, તાલુકાના પ્રમુખ ચંદનસિંહ ઠાકોર, ડીડી રાઠોડ સહિત પ્રતિનિધિમંડળ મળી મામલતદારને જી કે પટેલને માર્ચથી જૂન માસ સુધીનું વીજ બિલ માફ કરવા, નાના વેપારીઓના ધંધા સ્થળ, નાના દુકાનદાર તેમજ રાજ્યના મધ્યમ વર્ગના લોકોના પાણી તથા મિલકત વેરા માફ કરવા, ખાનગી શાળાઓની પહેલા સત્રની ફી માફ કરવી, કપાસ, એરંડા, વરિયાળીના પાકો માટે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે, ખેડૂતો માટેનું કૃષિ ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે તે બદલ આવેદનપત્ર આપી ખેડૂતોને મુદ્દે રજૂઆત કરી હતી। સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર।